गुड मॉर्निंग स्टूडेंट। छेल्ले आपणे आवर्तनी अंदर इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पीनी बात करी थी। टूंकमां इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पीनी आपणे शुरुआत करी हती अने छेल्ले आवर्तमां शुं थाय एनी वात करी हती। हवे समूहनी अंदर शुं थाय आपणे एनी वात करीशुं। समूहनी अंदर इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पीना मूल्यमां शुं थाय, तो समूहमां जेम आपणे ऊपरथी नीचे जईए, ऊपरथी नीचे जता शुं थाय छे, तो परमाणुनुं कद वधे, कदमा वधारो थाय। कदमा वधारो थाय एनो मतलब इलेक्ट्रॉन केन्द्र थी दूर गोठवातो जाए, अंतर वधतुं जाए एटले दूर गोठवातो जाए। एनो मतलब ए छे इलेक्ट्रॉन अने केन्द्र वच्चे आकर्षण केवुं थतुं जाए, ओछुं थतुं जाए, दूर गोठवाय छे एटले आकर्षण ओछुं थाय। एटले हवे ए इलेक्ट्रॉन मेळवानुं वलण जे छे, मेळवीने ऋण बनवानुं वलण, बनवानुं वलण शुं थतुं जाए, ओछुं थतुं जाए। कारण के आकर्षण ओछुं छे तो इलेक्ट्रॉन जल्दी मेळवशे ने, वलण केवुं थतुं जाए, ओछुं थाय। अने ओछुं थतुं जाए एनो मतलब एनुं मूल्य जे छे ए ओछुं ऋण थतुं जशे, एटले के डेल्टा ईजी एचनું मूल्य ओછું ઋણ થતું જાય, ઓછું ઋણ થતું જાય, બરાબર છે। દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ હેલોજન સમૂહ છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, બરાબર છે, એસ્ટેટિન। અહીંયા ક્લોરિનની વાત કરું તો પહેલાં ક્લોરિનની વાત કરીએ તો -349 છે, પછી -325 છે, પછી -295 છે, એના પછી -270 છે, બરાબર છે। આ મૂલ્યો તમને મેં લખીને આપ્યા, આનું પછી લખું છું, એનું કારણ છે આમાં 3 કક્ષાઓ છે, આમાં 4 કક્ષાઓ છે, આમાં 5 કક્ષાઓ છે, આમાં 6 કક્ષાઓ છે। આમાં 3 કક્ષા છે એટલે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ કેવું હશે, વધારે, એટલે ઇલેક્ટ્રોન સરળતાથી અંદર જશે, એટલે આનું મૂલ્ય કેવું આવે છે, વધુ ઋણ આવે છે। જ્યારે આમાં કક્ષાઓ જે છે 3, 4, 5, 6 કક્ષાઓ છે, 6 કક્ષાઓ છે એટલે ઇલેક્ટ્રોન જલ્દી, ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ કેવું થશે, ઓછું, એટલે ઇલેક્ટ્રોન સરળતાથી અંદર દાખલ નહીં થાય, એટલે આનું મૂલ્ય કેવું થશે, ઋણ ખરું, પણ કેવું ઋણ, ઓછું ઋણ। આમ ઉપર વધારે ઋણ અને નીચે કેવું આવશે, ઓછું ઋણ આવશે। હવે ફ્લોરિનની વાત કરીએ તો એનું મૂલ્ય -328 છે, ખરેખર તો સૌથી વધુ ઋણ આનું હોવું જોઈએ, એની જગ્યાએ ક્લોરિનનું વધારે છે, તો આવું કેમ છે? તો યાદ રાખજો બાળકો, આની અંદર નવો ઇલેક્ટ્રોન N=2 દાખલ થશે, જ્યારે આમાં નવો ઇલેક્ટ્રોન N=3 દાખલ થશે। હવે થાય છે એવું કે N=2 હોય, આ યાદ રાખજો, ઘણામાં કામમાં આવશે, N=2 હોય ને ત્યારે શું થાય છે, એની અંદર આ યાદ રાખજો, નીચા શક્તિ સ્તરની અંદર અપાકર્ષણ વધારે હોય, આમાં અપાકર્ષણ કેવું છે, વધુ છે, જ્યારે આમાં અપાકર્ષણ ઓછું હોય છે, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે, હવે આમાં અપાકર્ષણ વધારે, અપાકર્ષણ વધારે એનો મતલબ એની અંદર ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ નહીં થાય, ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ નહીં થાય એટલે એનું મૂલ્ય ઓછું ઋણ આવશે। જ્યારે ક્લોરિનમાં અપાકર્ષણ ઓછું છે, અપાકર્ષણ ઓછું છે માટે એની અંદર સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે એનું મૂલ્ય વધારે ઋણ આવે। તો જેમ સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થાય એમ વધારે ઋણ, સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ ના થાય તો ઓછું ઋણ થાય બાળકો, બરાબર। હવે એના આધારે આપણે એક પ્રશ્ન છે એની ચર્ચા કરીએ કે ભાઈ ધારો કે તમારી જોડે ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને ફ્લોરિન આ આપેલા છે। હવે આ ત્રણેય ત્રણ આવર્તમાં છે, બરાબર, એક જ આવર્તમાં છે, ત્રીજા આવર્તમાં છે આ ત્રણ જણા। અરે આવર્તમાં તમને ખબર છે ડાબેથી જમણે જઈએ, જમણે શું થાય, તો તમને ખબર જ છે કે આકર્ષણ જે છે એ આકર્ષણ વધે, આકર્ષણ વધે તો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય, ઇલેક્ટ્રોન સરળતાથી શું થાય, દાખલ થાય। એટલે ડાબેથી જમણે શું થાય છે, તો ડાબેથી જમણે ડેલ્ટા ઇજી એચ, બરાબર છે, ડેલ્ટા ઇજી એચ નું મૂલ્ય કેવું થતું જાય, ઋણ થાય, બરાબર છે। એટલે કે અહીંયા તમારે ક્લોરિન સૌથી વધુ ઋણ હશે અને ફોસ્ફરસ સૌથી ઓછો ઋણ હશે, બરાબર છે। તો આમાં ક્લોરિન તમે ડાબેથી જમણે જાઓ એટલે અસરકારક ધન વિદ્વાર વધતો જાય, ઇલેક્ટ્રોન સરળતાથી રાખ, તો આમાં ફોસ્ફરસ સૌથી ઓછો ઋણ થશે। હવે આ બેની વાત કરીએ તો હમણાં આપણે સમજ્યા કે આમાં N=2 આવે અને આમાં N=3 આવે,
તો આમાં અપાકર્ષણ ઓછું હોય છે, એટલે આમાં મૂલ્ય વધારે ઋણ હોય છે, આનું મૂલ્ય ઓછું ઋણ હોય છે. તો અહીંયા ક્લોરિન જે છે એ સૌથી કેવો આવશે, વધુ ઋણ આવશે, અને ફોસ્ફરસ સૌથી ઓછું ઋણ આવશે. તો આવા પ્રશ્નો તમને જ્યારે ક્રમના પૂછાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના, તો તમને આવડવા જોઈએ બાળકો. તો આવી રીતે તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ શું છે શું નહીં, બરાબર છે. હવે તમને એવો પ્રશ્ન પૂછે, દાખલા તરીકે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય એને લગતો પ્રશ્ન પૂછે કે ભાઈ ચલો ઓક્સિજનની ડેલ્ટા આઈ એચ વન અને ડેલ્ટા આઈ એચ ટુ વિશે તમારો શું મત છે, બરાબર છે. તો આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને પ્રથમ આયન, તો ઓક્સિજનની જો 8 છે ઇલેક્ટ્રોન તો 2 છો, બરાબર છે. હવે આની અંદર એક ઇલેક્ટ્રોન જે છે એ આપણે ઉમેર્યો આની અંદર, તો ઋણ આયન બની ગયો, ઓ માઇનસ વન બની ગયો. હવે શું થશે, આની અંદર એક ઇલેક્ટ્રોન ઉમેર્યો, ધારો કે ઓ છે, એની અંદર એક ઇલેક્ટ્રોન ઉમેર્યો તો ઓ શું બની ગયો, માઇનસ. હવે આની અંદર 2 7, આની અંદર શું હતું, 2 6. હવે નવો દાખલ જે ઇલેક્ટ્રોન કરશો, નવો ઇલેક્ટ્રોન દાખલ કરો, તો શું થશે, આ 7 ઇલેક્ટ્રોન છે, એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, બરાબર છે. અપાકર્ષણ થાય એટલે તમારે હવે ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ નહીં થાય, તમારે ઇલેક્ટ્રોન દાખલ કરવા ઊર્જા આપવી પડે. અહીંયા સરળતાથી મેળવશે નહીં, ઊર્જા આપવી પડશે. તો અહીંયા પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે હતી, બરાબર છે, એના કરતાં દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એનું મૂલ્ય ડેલ્ટા ઇજી એચ ટુ જે છે એનું મૂલ્ય કેવું થશે, ધન થશે. કારણ કે હવે દાખલ કરવા માટે ઉર્જા બહાર નથી નીકળતી, ઉર્જા આપવી પડે છે, અને ઉર્જા આપવી પડે છે ઓક્સિજનને, એટલે એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી જે છે, બરાબર છે, એનું મૂલ્ય કેવું થાય છે બાળકો, ધન થતું હોય છે. તો આપણે ખાસ આ વસ્તુ યાદ રાખવાની કે કઈ રીતે કોનું શું થતું જાય છે, બરાબર છે. તો અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ ટોપિક અહીંયા આપણે શું કર્યો, અહીંયા પૂર્ણ કર્યો બાળકો, કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય. ઓકે, બાય.